वडोदरा शहેરના ખત્રીપોળ હુઝરાત પાગાગ તેમજ સરદાર ભવનના ખાચાની આસપાસના વિસ્તારોમાં છડી ચોક અસાન ધારાનો ભંગ થઈ રહ્યો છે, જેને લઈને આજે સ્થાનિક રહીશોએ ધારાશાસ્ત્રી નીરજ જૈનને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંત ધારામાં સમાવેશ થયેલો છે, જ્યાં કોઈ પણ મિલકતને તબદીલ કે વેચાણ કરવી હોય તો અશાંત ધારાની પરવાનગી ફરજિયાત છે, જે પરવાનગી મળ્યા વિના દસ્તાવેજ પણ થતો નથી। તેમ હુઝરાત પાગા અને આસપાસના વિસ્તારોમાં અનેક હિન્દુ મિલકતો મુસ્લિમને વેચાણ કરી દેવામાં આવી છે, જે મિલકતોના વેચાણ દસ્તાવેજોમાં અશાંત ધારાની પરવાનગી લેવામાં આવી નથી। હિન્દુ વિસ્તારમાં આવેલા સંયમ એપાર્ટમેન્ટમાં તાજેતરમાં કેટલીક મિલકતો મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ખરીદવામાં આવી છે, જે અંગે આજે સ્થાનિકોએ યોગ્ય તપાસની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં ભૂત્રીજાબા વિસ્તારમાં હુઝરત પાગા રોડ પર સંયમ એપાર્ટમેન્ટમાં જે પ્રોપર્ટીઓ અશાંત ધારાનું કાયદાનું ઉલ્લંઘન કરીને એનો ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો, અડોશ પડોશમાં જે રહેતા હિન્દુ પરિવારો છે કે જે એવું સમજો કે એક જ દિવાલ છે, ઉપર નીચે અડોશ પડોશ, એ લોકોનું પણ કન્સર્ન લેવામાં નથી આવ્યો કે એનઓસી લેવામાં નથી આવી કે પૂછપરછ પણ કરવામાં નથી આવી, તેમ છતાં દસ્તાવેજ થઈ ગયો, પ્રોપર્ટી કાર્ડમાં એમને નામની એન્ટ્રી થઈ ગઈ, તો જે અશાંત ધારાના કાયદા છે એનું ખુલ્લે આમ ઉલ્લંઘન થયું છે એ દેખીતી રીતે ધ્યાનમાં આવી છે। અશાંત ધારાનો કાયદો કે છે કે જો આવી કોઈ પણ પ્રોપર્ટી જે અશાંત જે વિસ્તાર અશાંત ધારામાં આવે છે એમાં કોઈ પણ મિલકતનું વેચાણ થતું હોય તો કલેક્ટર શ્રી દ્વારા તેમજ અશાંત ધારાની જે કંઈ પણ સમિતિ છે એમાંથી એક એનઓસી લેવામાં આવે છે, રહેવાસીઓ અડોશ પડોશ જે કંઈ પણ રહેવાસીઓ છે એ બધાની પરવાનગી લીધા બાદ જો કોઈને વાંધો ન હોય તો આવી પ્રોપર્ટી મિલકતનું વેચાણ થતું હોય છે। પણ સંયમ એપાર્ટમેન્ટમાં ચાર મકાનો જે વિધર્મી દ્વારા કબજો કરી લેવામાં આવ્યો કાં તો ગેરકાયદેસર રીતે જે એના દસ્તાવેજ પણ થઈ ગયા છે, તો એમાં એક બહુ જ સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે છે કે આમાં સરકારી અધિકારી પણ જેવા કોઈ હશે કે જેની મિલીભગત છે, તો આવા જે દબાણો વિધર્મીઓ દ્વારા ખોટી રીતે ગેરકાયદેસર રીતે કોઈ બધાને અંધારામાં રાખીને ઇવન સરકારી અધિકારીઓ જો કલેક્ટરશ્રીને પણ અંધારામાં રાખીને કામ કરતા હોય તો સરકારી તંત્રે ખરેખર હવે જાગવાની જરૂર છે। સરકારી તંત્ર અને કલેક્ટરશ્રીએ પણ પોતાને આ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર છે કે એમના હાથ નીચેના અધિકારીઓ કેવી રીતે એમને ગેરમાર્ગે દોરે છે અથવા તો એમને પૂરતી માહિતી નથી પહોંચાડી રહ્યા અને મન ફાવે એમ ખોટા કૃત્યો કરી રહ્યા છે, તો આવા કેસમાં આવા જેટલા પણ દસ્તાવેજ થયા છે એ બધાને રદબાતલ કરવામાં આવે, કેન્સલ કરવામાં આવે અને દરેક મિલકતોને શ્રી સરકાર કરવી જોઈએ એવી અત્યારે માંગણી સાથે આવેદનપત્ર આપવા આવ્યા છીએ।